થરાદમાં ખેડૂતને વ્યાજ વસૂલી પરત આપવાની માંગ સાથે આવેદનપત્ર. ખેડૂતોને અપાતી પાક ધિરાણ સહાયમાં 3 લાખ સુધી 0% વ્યાજની છે જોગવાઈ. રાષ્ટ્રીયકૃત બેંકોએ ખેડૂતો પાસેથી સરેરાશ 7% વસૂલાત કરી હતી. જે વ્યાજ પરત આપવાની સતત માંગ કરવા છતાં પરત ન મળતા ખેડૂતોમાં રોષ. સરકાર અને બેંકના મિસમેનેજમેન્ટના કારણે ખેડૂતોને રિફંડ વ્યાજ ન મળતું હોવાનો તર્ક. કિસાન સંગઠન અને આમ આદમી પાર્ટીના આગેવાનોને નાયબ કલેક્ટરે આપ્યું આવેદનપત્ર. રિપોર્ટર અર્જુનસિંહ રાજપૂત, થરાદ. આજે વાવ થરાદ અને સોઈગામ તાલુકાના ખેડૂતો વતી, આમ આદમી પાર્ટી કિસાન મોરચા વતી થરાદ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે રાષ્ટ્રીયકૃત બેંકો છે એમણે 3 લાખ સુધીની 0% વ્યાજથી જે લોન આપવામાં આવેલી હતી તેની અંદર ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલી કરવામાં આવ્યો છે અને તે વ્યાજ હજી સુધી પરત કરવામાં આવ્યું નથી. તેને ધ્યાને રાખી અને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આનો ખેડૂતોને ન્યાય મળે અને મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સુધી પણ પત્ર લખી અને ખેડૂતો બનાસકાંઠાના હોય કે ગુજરાતના ખેડૂતોનું આજે વિરોધ પ્રદર્શન છે અને ખેડૂતો આવેદનપત્ર આપી અને તેમનું વ્યાજ જે પરત મોકલે છે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવી અમારી મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે.